વાત 12 મિત્રો હું નિમિષા ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડિયોમાં આપણે શીખીશું કલશોર ધોરણ 3 નો ત્રીજો પાઠ હું પતંગિયો મારા ટીલુનું, જે આપણે ગયા વિડિયોમાં અધૂરો સ્વાધ્યાય મૂક્યો હતો ત્યાંથી આપણે આજે આગળ વધીશું. તો બાળકો, આપણે ગયા વિડિયોમાં અહીં સુધી કર્યું હતું, આજના વિડિયોમાં આપણે આગળ શીખીશું. આગળ છે એક ગીત. ગીતનું નામ છે અમે. અમે છે એ ગીત કોનું છે? સુરેશ દયાલનું. ચાલો આપણે જોઈએ ગીત. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. તો બાળકો, અમે એટલે કોણ કે છે? અમે એટલે કે તમારા જેવા નાના નાના બાળકો. એ બધા શું કરે છે? તો વનવનના પાન થઈ ફરકી રહ્યા, યાની એ બધા વનમાં જેમ પાંદડા આમ તેમ ફરે છે તેમ એ પણ બધા ઝાડવે ઝાડવે વનમાં ફરે છે. પછી છે પંખીના ગાન થઈ મરકી રહ્યા, તો જેમ પંખીઓ ગીત ગાય છે તેમ આ બાળકો પણ ગીત ગાય છે. પછી છે અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઢાલી રહ્યા. જેમ દરિયામાં વહાણ આમ તેમ ડોલે છે એમ બાળકો પણ પાણીમાં આમ તેમ જાય છે અને પતંગિયાની પાછળ પાછળ પતંગિયાને પકડવા જાય છે. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા. બાળકો, આ બધા બાળકો એમ કહે છે કે અમે દરિયાથી દરિયામાં ગયા તો ત્યાં આભને પંપાળી રહ્યા, એટલે કે ત્યાંથી કૂદકા મારી અમે આભને અડવાની કોશિશ કરી રહ્યા હતા અને તારલાઓને જાણે અમે જ ઉગાડ્યા છે એવું વિચારતા હતા. અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાનો માટે તરસી રહ્યા. તો બાળકો, અહીં છે તે બાળકો કહે છે કે અમે જ પોતે વાદળ થઈને બધા ઉપર વરસ્યા હોય એવું અમને લાગે છે. અમે આટલું બધું તોફાન કર્યું હોય છતાં અમને હજી તોફાન કરવા માટે તરસતા હોય એવું અમને લાગે છે. અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા. તો આ બાળકો છે તે રજાઓની છુટ્ટીમાં દરિયા કિનારે ફરવા ગયા છે, તો ત્યાં તંબુ એટલે કે નાનું અમથું એક ઝૂંપડા જેવું બાંધીને નાનિયાન રહી ગયા હોય એવું એને લાગે છે અને દરિયાના કિનારે જે શંખલા અને છીપલા છે એ બધા એ ભેગા કરે છે. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. તો બાળકો, એ છે રજાઓમાં પહાડ અને ટેકરીઓ ધીરે ધીરે ઘૂમે છે અને ત્યાંની વાતાવરણ જોવે છે, ત્યાંનું પ્રકૃતિનું દ્રશ્ય જુએ છે. જાણે પોતે હોય એ ફૂલની જેમ હળવા થઈ ગયા હોય એવું એને લાગે છે. ફૂલ જેમ હળવા ઝૂલી રહ્યા હોય એમ બાળકોને એવું લાગે છે કે અમે અહીંથી ત્યાં ઝૂલી રહ્યા છીએ, અમે અહીંથી ત્યાં જઈ રહ્યા છીએ અને તોફાન મસ્તી કરી રહ્યા છીએ. તો બાળકો, આ હતું સુરેશ દલાલ લિખિત ગીત અમે. એમાં બાળકો બધું પોતે જ કરી રહ્યા હોય એવું બાળકોને લાગે છે અને બાળકો પોતાની મસ્તીમાં જ રમ્યા રાખે છે. બાળકો, આગળ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં છે આમાં બાળકો શું શું ખાય છે. તો બાળકો, આમાં છે બાળકો છે તે વનવનના પાન, પંખીના ગાન, દરિયાના વહાણ, તારલા ઉગાડનાર માળી વગેરે ખાય છે. આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? તો બાળકો, આમાંથી સૌથી વધુ મને પંખીના ગાન થઈને મરકી રહેવું ગમે. તમને જે થવું ગમે એ તમે જાતે લખી શકો છો. બીજો સવાલ છે, આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? તો બાળકો, મને આમાંથી સૌથી વધારે ગમે શંખલા અને છીપલા ભેગા કરવાનું. તમને જે સૌથી વધારે ગમતું હોય એ તમારે લખવાનું છે. પછી છે વાંચો, શોધો, વિચારો અને લખો. તો બાળકો, આમાં ગીત આપેલા છે. ગીતમાં અમુક શબ્દો અને વાક્ય બધું લખેલું છે. આપણે ખાલી આમાંથી લખવાનું છે કે આ વાક્ય છે એ આ ગીતમાંથી કઈ પંક્તિ સાથે બંધ બેસે છે. પહેલું છે ગીતમાં આવું કોને થાય છે એ આપણે કહેવાનું છે. પહેલું છે ગીત ગાવાની અમને મજા પડી, આવું કઈ પંક્તિમાં આવે છે? આવું એ બીજી પંક્તિમાં આવે છે, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. પછી બે નંબર છે, પછી અમારું વજન ઓછું થઈ ગયું, તો આવું
છેલ્લી પંક્તિમાં આવે છે કે આ ફૂલો અમારી જેમ રૂમી રહ્યા. એટલે બાળકો એમ કહે છે કે જેમ ફૂલો હળવા હોય એમ અમે પણ હળવા થઈને રૂમી રહ્યા છીએ. 3 નંબર છે, અમે નાના મોટા તારા ઉછેર્યા. તો એના માટે ની પંક્તિ છે, અમે તારલા ઉગાડનાર માળી થયા. આગળ છે, પવન આવતા અમે નાચવા લાગ્યા. તો એના માટે આપણે લખીશું, અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. પછી છે, અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. એના માટે આપણે અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા એમ લખીશું. પછી છે, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. જેમ આપણે એક અહીંયા આપેલી છે, આપણે એવી રીતે બીજી લખવાની છે. જેમ કે ફરકી તો મરકી, એવી રીતે મહાલી તો ઝાલી, પંપાળી તો માળી, વરસી તો તરસી, ઝૂમી તો ઝૂમી, પહેલા તો પહેલા. હવે નીચે છે, ખાલી જગ્યામાં તમને બરાબર લાગે એ શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. આપણને એક વાક્ય આપ્યું છે, એની જેવો અર્થ બેસે એવો આપણે એક શબ્દ નીચેના વાક્યમાં લખવાનો છે. જેમ કે પહેલું વાક્ય છે, અમે ધૂળ બનીને ઉડી રહ્યા. તો આપણે લખીશું, સૌની આંખમાં જઈને એસી રહ્યા. પછી 2 નંબર છે, અમે કાંટા થઈને ચોટી પડ્યા. તો આપણે એમાં લખીશું, સૌના કપડામાં વળગી પડ્યા. પછી છે, અમે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. એના માટે આપણે લખીશું, સૌના હાથમાં રમી રહ્યા. પછી છે, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામે સાચાની નિશાની કરો. તો આપણે જોઈએ, પહેલું, અમે પાન થઈ ફરકી રહ્યા. તો એનો અર્થ આપણને આ 3માંથી પહેલા વાક્યમાં મળી જાય છે કે અમને ઝાડ પર બેસવાની મજા આવી. જેમ પાન છે એ ઝાડની ડાળીઓ પર બેસે છે, એમ બાળકો પણ ઝાડ પર બેસે છે અને એને બેસવાની મજા આવી. બીજું છે, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા. એના માટે બીજું વાક્ય છે તે બરાબર રહેશે કે અમે દરિયામાં ખૂબ રમ્યા. 3 નંબર છે, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. એના માટે આપણે 3 નંબરનું વાક્ય બરાબર બંધ બેસે છે કે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. પછી 4 નંબરનું છે, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો એના માટે આપણે 2 નંબરનું વાક્ય પસંદ કરીશું, ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. પછી 5 નંબરનું છે, અમે દરિયો થઈ આબને પંપાળી રહ્યા. તેના માટે જવાબમાં 1 નંબર આવશે, અમે આબને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા. પછી છે, આપેલા શબ્દો ફટાફટ બોલો. બાળકો, આ શબ્દ ખાલી તમારે બોલવાના છે, લખવાના નથી નોટબુકમાં. કાન, નાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન અને શાન. જેમ હું બોલી એમ તમારે પણ આ શબ્દો બોલવાના છે. અને એ પછી છે, મોટેથી ગીત ગાઓ. એ ખાલી 4 લાઈન છે, એ આપણે ખાલી ગાવાની છે. ફટ 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 પાન, ઝટ ફટ ઝટ ફટ તાન, તનાનન સનાનન શાન, ધડ 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 તાન. તો બાળકો, આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીશું. આવતા વિડીયોમાં આપણે અહીંથી આગળનો સ્વાધ્યાય પૂરો કરીશું.